આજકાલ નું જીવન ખૂબ જ ભાગદોડ ભર્યું છે. લોકો બસ પોતાનું કામ પૂરું કરવા માટે જ ભાગતા રહે છે. લોકોને સમયની કિંમત છે, એટલે દરેક વ્યક્તિ બધી જ વસ્તુ સમય પર થાય એ માટે ઝઘડતા હોય છે. જો તમે કામ ટાઈમ ટુ ટાઈમ કરતા હો તો તમારું કામ સરળતાથી થઈ જાય છે અને તમને પોતાની માટે પણ સમય મળી જાય છે. પણ આની માટે જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. એ આપણી વન્ડરફુલ ગર્લ પિંકી પોતાના બધા જ કામો સમય પર કરે છે, કારણ કે એના ટાઈમ ટેબલ મુજબ સવારે 6 વાગે એનો અલાર્મ વાગે છે. ગુડ મોર્નિંગ પિંકી, ચલો પહેલા બ્રશ કરીએ છીએ અને એના પછી પિંકી બેટા ઉઠી ગઈ કે શું? મારી વાલી દીકરી. હા મમ્મી, હું રનિંગ અને એક્સરસાઇઝ કરીને પાછી આવું છું. તમે મારો નાસ્તો અને દૂધ તૈયાર રાખજો. ઠીક છે બેટા. પિંકીએ પોતાની માટે એક એવું ટાઈમ ટેબલ બનાવ્યું હતું કે જેનાથી એનું કામ સમયસર થઈ જતું હતું. સવારે 6 વાગે ઉઠવાનું, જોગિંગ, સ્કૂલ, રમવાનું, કૂદવાનું, આ બધું જ એ સમયસર કરતી હતી. યા પિંકી સવારે વહેલી ઉઠીને પોતાની સ્કૂલની તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ પિંકીનો દોસ્ત આપણો વાલો ગોલુ હજી સુધી નિંદરમાં જ છે અને ગોલુની મમ્મી હજી સુધી એને સ્કૂલ માટે ઉઠાડી જ રહી છે. અરે ગોલુ, ક્યાં સુધી સૂતો રહીશ? ઉઠ, સ્કૂલ નથી જવાનું, ઉઠો જલ્દી. આહ મમ્મી, સુવાતો ને મમ્મી, મારી ઊંઘ પણ નથી પૂરી થઈ. અરે જો હમણાં નહીં ઉઠે તો સ્કૂલ માટે મોડું થઈ જશે ગોલુ, ઉઠ નહીતર માર પડશે. ગમે તેમ કરીને અડધી નિંદરમાં ગોલુ ઉઠીને તૈયાર થવા જાય છે. ગોલુની મમ્મી ફટાફટ ટિફિન તૈયાર કરે છે અને ગોલુને સ્કૂલ માટે રેડી કરે છે. અહીંયા બસ સ્ટોપ પર સ્કૂલની બસ ગોલુની રાહ જુએ છે, પણ ગોલુ હજી સુધી એ બસ સ્ટોપ પર નથી પહોંચ્યો. પિંકી વિચારે છે, શાયદ ગોલુની તૈયારી નહીં થઈ હોય એટલે આજે મોડો પડવાનો છે. અરે આજે સ્કૂલ બસની બહાર મમ્મી ઊભી છે, એટલે હું વન્ડર ગર્લ બનીને ગોલુને સ્કૂલે પણ ના લઈ જઈ શકું. પિંકી બરાબર વિચારી રહી હતી. ગોલુ બસ સ્ટોપ પર પહોંચી નહીં શક્યો એટલે સ્કૂલ બસ સ્કૂલ માટે રવાના થઈ ગઈ અને એના થોડીક જ વાર પછી ગોલુ બસ સ્ટોપ પર પહોંચ્યો. ત્યાં એને ખબર પડી કે સ્કૂલ બસ જઈ ચૂકી છે. મમ્મી, સ્કૂલ બસ તો નીકળી ગઈ. અરે તને કહ્યું હતું ને ગોલુ, સવારે વહેલો ઉઠ, ચાલ પાછા જઈએ, પપ્પા તને સ્કૂલમાં મૂકી આવશે. ગોલુ ફરી ઘરે જાય છે અને પપ્પા એને સ્કૂલમાં મૂકવા જાય છે અને ગોલુને સ્કૂલમાં પહોંચવામાં મોડું થઈ જાય છે અને ગોલુ જે લેટ હતા એની લાઈનમાં ઊભો કરી દેવામાં આવે છે, જેના પછી બધાને પનિશમેન્ટ પણ મળે છે. પનિશમેન્ટ મેળવ્યા પછી ગોલુ પિંકી પાસે જઈને બેસી જાય છે એટલે પિંકી એને પૂછે છે, તું લેટ કેમ આવે છે ગોલુ, જલ્દી આવ્યા કર. અરે યાર પિંકી, રાત્રે હોમવર્ક કરવામાં મોડું થઈ ગયું હતું એટલે સુવાનું પણ મોડું થઈ ગયું અને મારી ઊંઘ પણ પૂરી ના થઈ. હું કાલથી પાકો વેલો આવીશ. એ દિવસે લંચ બ્રેક સુધી ગોલુ ઊંઘમાં જ હતો અને એ કારણે એનું ધ્યાન પણ નહોતું. સ્કૂલમાંથી છૂટ્યા પછી પિંકી, ગોલુ અને બાકી બધા દોસ્તારો સાથે જ ઘરે જાય છે. મિત્ર, ઘરે જઈને ફટાફટ ગ્રાઉન્ડમાં આવી જાઓ, ફૂટબોલ રમીએ, મોડો નહીં કરતા. અરે ગોલુ, મને હોમવર્ક કમ્પ્લીટ કરવું હતું. વધુ નહીં, આપણે તો ખાલી 1 જ કલાક રમવું છે. પાકુને ઠીક છે તો મળીએ છીએ. નક્કી કર્યા મુજબ ફૂટબોલ રમવા માટે બધા ગ્રાઉન્ડમાં ભેગા થાય છે અને રમત શરૂ થાય છે. બધા રમવામાં એટલા ખોવાઈ ગયા કે ક્યાં 1 કલાક થઈ ગયો એ કોઈને ખબર જ નહીં પડી. પરંતુ પિંકીને સમયની ખબર હતી. એણે ગોલુને કહ્યું, ગોલુ 1 કલાક થઈ ગયો છે, ચલો હવે હું નીકળું છું, હજી વધુ રમીએ છીએ ને. નહીં, હજી વધુ રમતા રહ્યા તો હોમવર્ક નહીં થાય. ઠીક છે તો જા, અમે હજી
થોડી વાર રમીને પછી ઘરે જશું. પિંકી ગ્રાઉન્ડમાંથી જતી રહી. ગોલુ અને બાકીના દોસ્તારો ત્યાં જ ફૂટબોલ રમતા રહ્યા. રમતા રમતા તેઓને સમયની ખબર જ નહીં પડી અને ક્યારે સાંજ પડી ગઈ એ એમને ખબર જ નહીં પડી. અહીંયા પિંકીએ પોતાના ટાઈમ ટેબલ અનુસાર હોમવર્ક પણ કરી નાખ્યું હતું. એને પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવાનો સમય પણ મળી ગયો. પણ ગોલુને રમ્યા પછી ભૂખ લાગી ગઈ. મમ્મી, જમવાનું. અરે પહેલા હોમવર્ક કર. જમવાનું જમ્યા પછી પાકું કરીશ. ગોલુએ જમવાનું જમ્યા પછી હોમવર્ક કરવાનું વિચાર્યું, પણ એવું થઈ ન શક્યું અને એ સૂઈ ગયો. બીજા દિવસે ગોલુ સમય પર સ્કૂલમાં પહોંચ્યો, પણ આજે એણે હોમવર્ક નહોતું કર્યું. એટલે ક્લાસ ટીચર જ્યારે ક્લાસમાં આવ્યા અને જ્યારે એમણે હોમવર્ક વિશે પૂછ્યું, તો ઘણા બધા બાળકો જેમણે હોમવર્ક નહોતું કર્યું એ બધા ઊભા થઈ ગયા. હા, બહુ બધા લોકોએ હોમવર્ક નથી કર્યું. શું કરો છો તમે લોકો ઘરે? પિંકીએ પોતાની હોમવર્ક કમ્પ્લીટ કરેલી નોટબુક ટીચરને દેખાડી અને ટીચરે પિંકીના વખાણ કર્યા. શાબાશ પિંકી, શીખો કઈ પિંકી પાસે. એ ક્યારે પણ લેટ નથી આવતી અને એનું હોમવર્ક પણ કમ્પ્લીટ હોય છે. ટીચરના ગયા પછી ગોલુ અને એના બધા દોસ્તારો પિંકીની નજીક આવીને ઊભા રહી ગયા અને એને પૂછવા લાગ્યા. યાર પિંકી, તું પણ અમારી સાથે ફૂટબોલ રમી રહી હતી ને, પછી તને હોમવર્ક માટે કેમ ટાઈમ મળી ગયો? હા હા પિંકી, અમને પણ કે, તું રમવાની સાથે સાથે હોમવર્ક કેવી રીતે કરી શકે છે? અને સ્કૂલમાં ક્યારે પણ મોડું નથી કરતી, તું તારો સમય કેવી રીતે મેનેજ કરી છે? પિંકી સમજી ગઈ હતી કે એના દોસ્તારો ટાઈમ ફિક્સ નથી કરી શકતા અને એટલે પિંકીએ નક્કી કર્યું કે એ પોતાનું ટાઈમ ટેબલ બધાની સાથે શેર કરશે, જેથી બધાને પોતાનું ટાઈમ ટેબલ બનાવવામાં સરળતા થાય. બધા દોસ્તારો પિંકીની પાસે બેસી ગયા અને પિંકીએ એક કાગળ નીકાળીને ટેબલ પર રાખ્યો, જેમાં 24 કલાક બરાબર એક દિવસ લખ્યું હતું અને પિંકીએ સમજાવવાની શરૂઆત કરી. જુઓ મિત્રો, આપણી પાસે 24 કલાક હોય છે, જેને આપણે સારી રીતે ડિવાઈડ કરવા જોઈએ. જેમ કે આપણો દિવસ સવારે 6 વાગે શરૂ થાય છે, તો અહીંયા લખવાનું છે મોર્નિંગ 6 AM. અને ટાઈમ ટેબલમાં આપણે દિવસમાં જે જે વસ્તુ કરવાના છીએ એ બધું લખવાનું છે. જેમ કે 6 AM મોર્નિંગ વેકઅપ, 7 AM જોગિંગ એક્સરસાઇઝ, 10 વાગે સ્કૂલ અને ફિર લંચ બ્રેક, 4 વાગે રમવું, 5 વાગે ટ્યુશન, 8 વાગે જમવાનું અને પછી પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવાનું અને પછી સૂઈ જવાનું. અને પછી આ લખ્યા પછી, હા સારું થયું પૂછી લીધું, આ બધું લખીને ખાલી ભૂલી નથી જવાનું, એને ફોલો પણ કરવાનું છે. ત્યારે જ તું સમય રહેતા હોમવર્ક કરવા, રમવું, ટ્યુશન કરવું એવું બધું જ કરી શકીશ. અને પછી પિંકીના બધા દોસ્તારોએ પોતપોતાનું ટાઈમ ટેબલ બનાવ્યું અને એને ફોલો કરવાનું શરૂ કર્યું. ગોલુ પણ પોતાનું ટાઈમ ટેબલ ફોલો કરવા લાગ્યો, એટલે એનું રમવાનું અને હોમવર્ક બંને થઈ જતું. એથી ટીચર એના પર ગુસ્સે પણ નહોતા થતા. તમે પણ અમારી વન્ડર ગર્લ પિંકી જેવું ટાઈમ ટેબલ બનાવીને રાખો, તમારા પણ બધા કામ સમયસર પૂરા થઈ જશે અને તમને પોતાની માટે ખાસ સમય પણ મળશે. બની ટ્યુન્સ.